જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં મારો સવાલ એટલા માટે હું ત્યાંથી શરૂ કરવા માંગીશ કે ગોંડલમાં તમે હતા છતાં પણ તમે સ્કૂલ ભણવા નથી ગયા તમે ઘરે જે છે શિક્ષણ મેળવ્યું છે પણ મારા મમ્મી પપ્પા એવું વાતાવરણ કરેલું કે સ્કૂલે જવાનું નહીં એનો અર્થ એવો કે કઈ જ્ઞાન જ નહીં મેળવવાનું માત્ર રખડપટ્ટી કરવાની એટલે એ લોકો શું કરતા કે રસ પડે એવા પુસ્તકો વાર્તાના પણ હોય ત્યારે કોમિક્સ સર બહાર પણ બહુ પડતા તમારા વિશે પણ એક ઇન્ટરવ્યુમાં જોઈ રહી હતી ત્યારે મને જાણવા મળ્યું કે તમારે પણ એકચ્યુઅલી ટ્વેલ્થ ફેલ થઈ હા બિલકુલ મેં તો એનો લેખ લખેલો છે મારું જયો નામનું એક પુસ્તક છે ખાસું બધા મિત્રોને યુવાનો ખૂબ છે તમને ડેઈલી સોશિયલ મીડિયા પર જોતા હોય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમારા વિડીયો કે તમારો બ્લોગ લખેલો હોય તમારી પોસ્ટ લખેલી હોય એ તો વાંચી જ પણ નીચે સ્પેશિયલી કમેન્ટ સેક્શન માં જાય તમારા કમેન્ટ હું તો બહુ રમુજી ને બધા જવાબ આપતો હું હંમેશા એમાં કૃષ્ણને ફોલો કરું છું

દરેક એપિસોડમાં એક નવા ગેસ્ટ હોય છે એ પ્રકારે આજના એપિસોડમાં એક નવા ગેસ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે એમની વાત કરું તો આપ સૌ એમને જાણો છો આપ સૌએ એમને સાંભળેલા છે આપ સૌએ એમને વાંચેલા છે એમને પુસ્તકોમાં વાંચ્યા છે એમને ન્યૂઝપેપરમાં એમના આર્ટિકલ્સનું વાંચ્યા હશે કદાચ ત્યાં પણ નહીં તો તમે એમને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તો જોઈ જ લીધા હશે અને એમની કમેન્ટ્સ તો ખાસ જોઈએ જ હશે જી હા હું વાત કરી રહી છું લેખક અને વક્તા મોટિવેશનલ સ્પીકર એટલે કે જય વસાવડા આજે આપણી સાથે જય વસાવડા જોડાઈ રહ્યા છો અને એમના જીવનની એમના બાળપણની એમના કરિયરની ઘણી બધી વાતો લઈને આજે અમે આવી રહ્યા છીએ એપિસોડમાં સમય બહુ ઓછો મળ્યો છે અમને પરંતુ આ ઓછા સમયમાં ઘણી બધી વાતો કરી લીધી છે અને એવું પ્રોમિસ પણ લીધું છે કે ફરીવાર જ્યારે જય વસાવડા મોરબી આવશે ત્યારે મોરબી અપડેટને આ પોડકાસ્ટ માટે થોડો વધુ સમય આપશે સો એન્જોય કરો એપિસોડ તમારા પરિવાર તમારા મિત્રો તમારા બાળકોની સાથે ટિલ ધી એન્ડ મોરબી અપડેટના પોડકાસ્ટ પર ચર્ચા આવે ડોક્ટર અમીશાના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા રાજ આ એપિસોડમાં આપણે એવું હોય છે કે ગેસ્ટ આપણી સાથે જોડાતા હોય એની સાથે ઘણી બધી વાતો કરતા હોય પણ આજના ગેસ્ટ જે આપણી સાથે જોડાયા છે એ સ્પેશિયલ છે આપણે સૌ એમને જાણીએ છીએ આપણે સૌ એમના લેખો વાંચેલા છે એમના પુસ્તકો વાંચેલા છે એમને આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પણ જોતા હોઈએ છીએ ડેઈલી સો નન અધર દેન જય વસાવડા જે આપણી સાથે જોડાયા છે આપનું મોરબીમાં મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ અને મજા પડે છે મોરબી જ્યારે જ્યારે આવું મારે તો એક પ્રકારનો સંબંધ છે મોરબી સાથે મારા મામા મામી મારી સાથે રહે છે એમના દીકરાના વહુ એટલે મારા ભાભી મોરબીના છે એટલે મારા તો ઘરમાં જ મોરબી છે એકચ્યુઅલી વડવાડા સમાજનો આજે કાર્યક્રમ હતો ને એમાં જય સર જે છે આજે મોટિવેશનલ સ્પીકર તરીકે આવ્યા છે અને એમને સાંભળવા માટે લગભગ મોરબી આખું જે છે હંમેશા તૈયાર હોય છે કે ક્યારે જય સર આવે છે ક્યારે એમને સાંભળવા જાય યુઝઅલી હવે કેવું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં તમને ડેલી સાંભળતા હોઈએ પણ લાઈવ સાંભળવાનો મોકો છે અને મને પોતાને મજા આવે છે લાઈવ ડાયલોગ જાય તમે કરો ને ત્યારે લોકોની આંખો સાથે તમે વાત કરતા હો જ્યારે સોશિયલ મીડિયામાં તો તમે સ્ક્રીન સાથે વાત કરતા હો એટલે આંખો સાથે વાત કરવાની આખી એક જુદી લિજ્જત છે અને મને એટલે તો હું કહું છું કે મોરબી અમે એક જમાનામાં તો એવું હતું કે અમે મિત્રો બધા નાસ્તો કરવા માટે મોરબીના ભૂંગળા બટેટા ખાવા માટે એવું બધું કરવા માટે અમે મોરબી આવતા પછી મેં કહ્યું અમારા દીપને ત્યાં શ્રુતિ જે આવી એટલે શ્રુતિ અને દીપને કારણે અમારો વધારે વિશેષ નાતો થઈ ગયો મારા કેટલાક મિત્રો પણ ખરા દિલીપભાઈ પણ અમારા બહુ જૂના મિત્ર મોરબીના અમારા કાંજિયા સાહેબ છે નવયુગવાળા એ વર્ષોથી મને બોલાવ્યા મોરબીની અંદર એટલે એવા મિત્રો છે કે જે મને ભૂલે નહીં આ દેવેનભાઈ છે જે આજે વડવાડા સમાજનો જેમનો કાર્યક્રમ છે એક રવિન્દ્ર કરીને મિત્ર છે તો આ બધા એવા લોકો છે મારા એક બેન છે કાકાના દીકરી બેન એટલે નજીકના જ થાય ફર્સ્ટ કઝીન કહેવાય રાખડી બાંધવાવાળા બેન એ નીતાબેન પણ અહીં મોરબી છે એમનો સન એ બધા પણ મોરબી છે એટલે બહુ એવું ગાર્ડ સંબંધ છે એવું પેલા ગોંડલ હતો અને હવે રાજકોટ આવ્યો એટલે પાછો મોરબી ની નજીક આવ્યો મારે ગોંડલ તમે વાત કરી મારે એ જ સવાલ પૂછો તો કે તમારું બાળપણ જે છે આખું ગોંડલમાં વેત્યું છે અને મારો સવાલ એટલા માટે હું ત્યાંથી શરૂ કરવા માંગી છું કે ગોંડલમાં તમે હતા છતાં પણ તમે સ્કૂલ ભણવા નથી ગયા તમે ઘરે જે છે શિક્ષણ મેળવ્યું છે અને અત્યારનું જનરેશન કેવું છે કે સ્કૂલ જાય ટ્યુશન જાય એ સિવાય બે ત્રણ અલગ અલગ ક્લાસીસમાં મમ્મી મોકલી દે છોકરાને ધક્કો મારીને

એટલે એ યુગની અંદર એવી સરખામણી તો થતી નહીં બહુ હા તમને સ્વાભાવિકપણે એટલો ખ્યાલ ધીરે ધીરે સમજણા થયા પછી આવે કે બીજા છોકરા છોકરીઓ જે આપણી છે છે સ્કૂલે સ્કૂલે જાય આપણે નથી જતા પણ મારા મમ્મી પપ્પા એવું વાતાવરણ કરેલું કે સ્કૂલે જવાનું નહીં એનો અર્થ એવો નહીં રખડપટ્ટી કરવાની એટલે એ લોકો શું કરતા કે રસ પડે એવા પુસ્તકો વાર્તાના પણ હોય ત્યારે કોમિક્સ ત્યારે બહાર પણ બહુ પડતા બાળ સાહિત્ય પણ બહુ મળતું પછી અલગ અલગ મેગેઝીનો બધા આવતા સરસ મજાના ગુજરાતીમાં પણ આવતા અને સરસ પુસ્તકો નવા નવા અને બાળ સામાયિકોમાં સાયન્સ થી માંડીને બધી વાતો આવે એટલે એ ગ્રેજ્યુઅલી જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ એમ મારું એક પ્રકારની સ્કૂલ જ ચાલતી ગઈ જે સવારથી શરૂ થાય જાત જાતનું વાંચવાનું પછી મને મારા મમ્મી તો એવું કરતા કે એ જાણી આવે કે સ્કૂલમાં અત્યારે કયો અભ્યાસક્રમ ચાલે છે ઇતિહાસમાં ભૂગોળમાં વિજ્ઞાનમાં બધામાં અને પછી એ પાછું મને પણ થોડું થોડું તૈયાર કરાવે અને રમતા રમતા શીખવાનું પ્લે એમ તમે હસતા રમતા ખેલતા કૂદકા મારતા સવાલો પૂછતા એમ શીખતા જાઓ તો એ આવતી બહુ મજા એટલે આપણને એવું ન થતું કે ભાઈ આ બીજા બધા જે જાય છે મને તો એવું લાગતું કે એને સજા છે અને મને મજા છે કે હું ઘરે રહીને સરસ સરસ વાંચું છું રંગબેરંગી બધું પુસ્તકોનો બહુ કલરફુલ બુક્સ ને કોમિક્સ આવતા હવે બધું નથી મળતું મળે છે પણ અંગ્રેજીમાં મળે છે ગુજરાતીમાં બધું મળતું તો એ વખતે અમારે સારું ખજાનો આવતો મોબાઈલ હતો જ નહીં ટીવીમાં કોઈ ચેનલો નહોતી એટલે જેને ડિસ્ટ્રેકશન કહેવાય એવું કંઈ હતું નહીં શેરીની રમતો શેરીમાં જ રમાતી એટલે શેરીમાં તો કોઈ પણ જઈને રમી શકે હું જઈને રમતો બીજા બધા બાળકો સાથે એટલે એવું તો હતું નહીં કે શેરીની રમતો ક્લબ હોય અમુક ચોક્કસ જગ્યાએ તમે એમાં મેમ્બર બનો પછી તમને રમવા દે એ અત્યારે ચાલે છે એવું કલ્ચર હતું નહીં એટલે રીતે મજા કે ભાઈ થોડું ઘણું રમી પણ શકો બધા બીજા બાળકો સાથે અને થોડું ઘણું બધું તમે ઘરે બેસીને વાંચતા હો વિચારતા હો એની એક જુદી મજા હોય મમ્મી પપ્પા સાથેનું એટેચમેન્ટ પણ હોય એટલે મને પેલું મિસિંગ વાળું તો ક્યારેય લાગ્યું નહીં હા એક ખરું જે હું ઘણી બધા પૂછે ત્યારે ગેતો હોઉં છું કે ભાઈ એક પાછળથી મોટી ઉંમરે જે બીજા સ્પોર્ટ્સ રમતા હોય સિરિયસ સ્પોર્ટ્સ જેમ કે ક્રિકેટ જે બોલથી ક્રિકેટ રમે કે ટેનિસ રમે કે એ પ્રકારની જેમાં ખાસી ફિઝિકલ એક્સરસાઇઝ પડે પ્રોફેશનલ ટીમ જે સ્કૂલમાં બનતી હોય એના પીટી ટીચર હોય એ બધાને પ્રમોટ કરે બધા છોકરાઓને કે આ બાસ્કેટબોલનો છે સારો ખેલાડી કે આ ક્રિકેટનો સારો ખેલાડી એ લાભ મને ન મળ્યો એટલું તમે એમ કહી શકો ટીમ ગેમમાં સ્પોર્ટ્સનો લાભ ન મળ્યો પણ સ્કૂલમાં જો તમે ભણતર કયો તો ભણતર તો સ્કૂલથી સારું મળ્યું એટલે એનો ફાયદો છે બિલકુલ અને પેલું કહેવાય ને કે અત્યારનું જે ટીવી ને મોબાઈલ ને પબજી ને કોલ ઓફ ડ્યુટી નું કલ્ચર છે પણ એ સમયે

એટલે આજની જેમ તમને બહુ ઈઝી નહોતું અને ફિલ્મ તમે જોઈને માનજો કે મારા મમ્મી પપ્પાને બહુ શોખ નહોતો હું પાછળથી જોતો થયો તો તમે કેટલી જુઓ થિયેટરમાં જઈને એક જુઓ બે જુઓ કારણ કે ત્યારે કંઈ આજની જેમ દર શુક્રવારે દસ દસ ફિલ્મો આવે સાઉથની એડપ થઈને આવે ને હોલીવુડની એડપ થઈને આવે એવું તો હતું નહીં મોટી મોટી હિન્દી ફિલ્મો જ નાના ગામ સુધી પહોંચે બાકીની ફિલ્મો તો મુંબઈમાં રિલીઝ થઈને પૂરું થઈ જાય પછી દૂરદર્શન આવ્યું જ્યારે હું હાઈસ્કુલ લેવલે પહોંચવા આવ્યો ત્યારે દૂરદર્શનનો જમાનો આવ્યો કે જેમાં સિરિયલો અને ફિલ્મો બધું જોવાનું થયું એ પણ ઘેર બેઠા જોવાનું હોય એટલે પ્રેક્ટિકલી એન્ટરટેનમેન્ટ વોઝ બુક્સ રીડિંગ જેને તમે મનોરંજન કહો એ પુસ્તક માંથી મેળવવાનું સાહસ કથાઓ વાંચો એકવાર મેં દિલીપભાઈ કાર્યક્રમ રાખેલો જ્ઞાનોત્સવનો એમાં મેં સાહસ કથા એડવેન્ચર ઉપર આખી વાત કરેલી કે હવે જો આપણા બાળકોના જીવનમાંથી સાહસ વાળું વાંચન નીકળી ગયું છે એ લોકો એડવેન્ચર જાહેરાતોમાં પણ જોવે છે ફિલ્મોમાં પણ જોવે છે પણ એડવેન્ચરનું રીડિંગ નથી કરતા જ્યારે અમારા વખતે એવી વાર્તાઓ બધા વાંચતા કે જાણે આખી દુનિયાની સફર કરી લીધી હોય ઘરે બેઠા બેઠા તો એનો બેનિફિટ થતો આજે જે કામ હું એમ કઉ છું કે ત્યારે જે વાયુ છે ને આજે હું લણું છું આજે સ્પીકર તરીકે મને બહુ પ્રોબ્લેમ નથી થતો કોઈ વિષયમાં એનું કારણ એ છે કે બચપણમાં એટલું બધું વાંચનનો શોખ થયેલો છે કે એને કારણે વિષયો જાત જાતના જાત જાતના મગતમાં બધું કંઈક ને કંઈક ડેટા તો આવી જ ગયો હોય અને હજી વાંચવાનો શોખ છે એટલે હું મોબાઈલમાં વાંચી લેતો હું હવે સેવ કરીને રાખતો હું પ્રવાસ કરતા કરતાં વાંચી લઉં પણ એ ફાયદો તો થાય જ છે એટલે મિત્રો હું તમને બધાને પણ આ ખાસ કહું છું કે રીડિંગની હેબિટ છે ને બચપણથી તમારા બાળકોને પાડજો કદાચ તમને ન હોય તો વાંધો નહીં બહુ અફસોસ ન કરતા હવે થઈ ગયું એ થઈ ગયું પણ તમારા બાળકોને રીડિંગની હેબિટ આપજો કારણ કે તો એ મોટા થશે ને ત્યારે એમ ડેવલપ થશે એ હેબિટ બની શકે એમનું જયારે દૂર દ્રષ્ટિ હતી અને અત્યારે ખરી સાબિત થઈ છે આગળ હું તમને સર એ સવાલ પૂછીશ કે હમણાં જ તાજેતરમાં એક વેબ સિરીઝ આવી હતી મૂવી હતી મારા આજના જ લેખમાં મેં એને ફિલ્મ ઓફ ધ યર કહી છે આજની મારી જે કોલમનો લેખ છે ગુજરાત સમાચારની સ્પેક્ટ્રોમીટર એમાં મેં લખ્યું છે કે આખા વર્ષથી શ્રેષ્ઠ ફિલ્મ જો હોય તો એ ટ્વેલ્થ ફેલ છે ફેલ અને થોડું હું તમારા વિશે પણ એક ઇન્ટરવ્યુમાં જોઈ રહી હતી ત્યારે મને જાણવા મળ્યું કે તમારે પણ એક્ચ્યુઅલી ટ્વેલ્થ ફેલ થઈ હા બિલકુલ મેં તો એનો લેખ લખેલો છે મારું જયહો નામનું એક પુસ્તક છે ખાસ બધા મિત્રોને યુવાનોને તો ખૂબ ગમ્યું છે એ યુવા જયહો પુસ્તકમાં લેખ છે યસ મારો આના જ વિષય ઉપર પ્રિય બારમાવાળો એમ કહીને એ વખતે જોકે મને પોતાને હજી કુતુહલ છે કે એવું કોઈ પરીક્ષક હશા કે ભાઈ જેમાં આટલા માર્ક જ ના આવ્યા પાસિંગ માર્ક પણ ના આવ્યા પણ એ હવે અફસોસ કરવાનો એટલો મતલબ નથી કે હું પોતે જ મારા લેક્ચરમાં ઘણીવાર કહું છું કે બનેલી ઘટનાઓ ઉપર તમે ગમે એટલું રડો તમે ગમે એટલા માથા પછાડો ગમે એટલી ખુલાસા કરો ગમે એટલે તમે સાચા પણો બનેલી ઘટનામાં રિવર્સનું કોઈ ગિયર જ નથી થવાનું યસ જે તમે તમે સાચા છો હું માની લો કે ગાડી લઈને જાઉં છું હું બરાબર સીટ બેલ્ટ પહેરેલો છે મારી સ્પીડ મેન્ટેન કરું છું ટ્રાફિકના નિયમોનું પાલન કરું છું ગાડી પણ વ્યવસ્થિત મેન્ટેન કરેલી છે અચાનક મારી સાથે ભટકાઈ જાય તો હું ગમે તેટલો દાવો કે ખુલાસા કરું કે વિડીયો ફૂટેજ લઈ આવું ઇવેન્ચ્યુઅલી ગાડીને નુકસાન થયું હોય તો થયું જ છે એમાં કોઈ ફેરફાર નથી હવે તમે ફોરવર્ડમાં જુઓ હવે તમે રસ્તા ઉપર ઉભા રહી ગયા છો અને ગાડી બંધ થઈ ગઈ છે તો હવે શું કરશો ત્યાં હાથ ઉભો રાખીને કોની ગિફ્ટ લેશો તો હું હંમેશા બીજાને કહેતો છું મારા જીવનમાં શરૂઆતમાં મને નેચરલી એ હોય તો જ લાગે પણ મારા મમ્મી પપ્પા એટલા મેચ્યોર હતા એમણે મને એ ધારણ આપેલી અમને તારી ઉપર ભરોસો છે તારા સંસ્કાર શિક્ષણ જે કંઈ છે તને શીખવવાની વાત અમે જ કરાવેલી છે એટલે મને ખબર છે તું કોણ છો તો તારે પરીક્ષા દેવી હોય તો દેવી ન દેવી હોય તો ન દેવી આગળ ભણવું હોય તો ભણવું ન ભણવું હોય તો કઈ ચિંતા નહીં તારા શોખ ચાલુ રાખ તારી રીતે જીવન ચાલુ રાખ આ ઘર કે દરવાજા કાલે આજે સફળતા તો ખુલ્લા હતા નિષ્ફળ ગયા તો બંધ થઈ ગયા આપણે આપઘાતના ઘણા બનાવો બને છે એમાં આ પ્રેશર પણ હોય છે વાલીઓનું ક્યારેક વાલીઓ અણસમજમાં કે પોતાની મહત્વકાંક્ષામાં વિદ્યાર્થી ઉપર એવું એક ચિત્ર બનાવી દે છે કે આટલા લેવલે પહોંચશે તો જ એની વેલ્યુ છે અધરવાઇઝ તો એ ફ્લોપ છે લૂઝર છે અને એને કોઈ ભાવ આપવાનું નથી તો આપણે જોઈએ છીએ કે ઘણા યુવાનો અનફોર્ચ્યુનેટલી સુસાઇડ સુધી પહોંચી જાય છે અથવા તો ઘર છોડીને ભાગી જાય છે એમાં આ પ્રેશર પણ કારણ છે તો મારા મા બાપે એવું પ્રેશર તો રાખ્યું નહીં અને એ ગાળાનો પણ મને ફાયદો થયો મેં એ લેખમાં પણ લખ્યું છે પણ મેં લખ્યું છે કે મને એ વખતે વાંચનનું ફૂલ ફ્લેજ કારણ કે ત્યારે આપણે યુવાન થઈ ગયા હતા એટલે જે બચપણમાં ન વાંચ્યું એવું સાહિત્ય પણ વાંચવા મળે જેમ કે શરદનીશને વાંચ્યા જેમ કે પરદેશી અંગ્રેજી નવલકથાઓ વાંચી બીજી સસ્પેન્સ સ્ટોરીઝ જેને કહેવાય શેરલો કોમ્સ ને એવી બધી એ વાંચી ગુજરાતીની અમુક રસપ્રદ પ્રેમ કથાઓ મેઘાણીભાઈની સૌરાષ્ટ્રની રસધાર ને એવું બધું એ વાંચ્યું એ વાંચવાનો સમય ક્યારે મળત આ મેગા વેકેશન આવ્યું ને બારમા કારણે તો એ એક દોઢ બે વર્ષ જે ચાલ્યું એક બે વર્ષમાં મેં ખૂબ વાંચ્યું તો એ પણ મને કામ લાગે છે એટલે હું અંગત રીતે એવું માનું છું કે એ પેલું સ્ટીવ જોબ્સ એક લેક્ચર આપેલું કનેક્ટિંગ ધ ડોટ્સ ઓકે એમાં એને એવું કહેલું કે ભાઈ નાના નાના પહેલા આવી રમતો આવતી આ ટપકાઓ હોય એમાં એક ધારો કે બિલાડી છે એક પ્રાણી છે તમે બધા ટપકા વન ટુ થ્રી ફોર છોડો તો તમારે બિલાડી આકાર બની જાય તો સ્ટીવ જોબ્સ એના લેક્ચરમાં કહેલું કારણ કે એને આઈફોન બનાવ્યો એની પહેલા ઘણી નિષ્ફળતાઓ જોઈતી તો એને એમ કહેલું કે ભાઈ આ લાઈફ ઇઝ કનેક્ટિંગ ધ ડોટ્સ છે તમે જ્યારે ચોથા પાંચમાં ડોટ ઉપર હો ત્યારે તમને આકાર હજી નક્કી નથી થતો તમને એમ લાગે છે કે ભાઈ આમાં શું થશે હવે ક્યાં પહોંચશો પણ પછી આખું પૂરું કરો ચિત્ર ત્યારે તમને ખબર પડે કે તમારી જે ફેલ્યોર હતી ને એનો પણ ફાયદો હતો એમાંથી તમે બે વસ્તુ કઈ જાણી શીખ્યા અને આગળ વધ્યા તો મારે એવું થયું કે એ બધી ફેલ્યોર જે હતી ને એના આજે હું બેનિફિટ લઉં છું આજે એમાંથી મને પાંચ વસ્તુ જે સમયનો મેં સદુપયોગ કર્યો પાંચ વસ્તુ જાણવા મળી એને કારણે અમુક જે દિશા મળી દાખલા તરીકે હું ધારો કે બહુ જ સારા ઉદાહરણ આપું કે મને ધારો કે નેવું આવી ગયા હતા બારમા સાયન્સમાં ધારો કે હું મેડિકલમાં એન્જિનિયરિંગમાં વોટ ચોઇસની ફેકલ્ટીમાં ગયો હોત તો હું માત્ર ડિગ્રી હોલ્ડર છું હોત મેં નિબંધને વકૃત્વ ની સ્પર્ધામાં ભાગ ન લીધો હોત કારણ કે આવી મોટી મોટી કોર્સમાં જનારા મોટા ભાગના લોકો પાસે એવો સમય હોતો જ નથી કારણ કે હું ફુરસદનો સમય મળ્યો તમે મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો એક અમારા ગુરુ હતા જેમ મહેતા જે હવે નથી ફુલેત્રા સાહેબ હતા જ્યોતિબેન ધામેલિયા હતા બધા કોઈ હવે આ દુનિયામાં અનફોર્ચ્યુનેટલી જ્યાં નથી પણ એ બધા ગુરુઓએ પેલી એમ થયું કે આ છોકરાને બહુ રસ છે તો મને નિબંધમાં વક્તૃત્વમાં ક્વિઝમાં બધું મોકલ્યો તો લખવાનું બોલવાનું હજી ચાલુ છે જુઓ અત્યારે પૈસા એમાંથી નહોતા મળતા ઇનામ મળતા હતા હવે પૈસા મળે છે તો એક રીતે જુઓ તો આ ડિઝાઇન એક ભાગ હતો કે હું એક જુદી દિશામાં જાઉં એને બદલે ઉપર વાળા નક્કી કર્યું હશે કે આ દિશામાં મોકલવા છે એટલે તમે અત્યારે બેસીને મારી સાથે વાતો કરો છો યસ 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 પેલું કહેવાય ને કે તમારી ડેસ્ટિની જે છે ડિઝાઇન કરેલી હોય છે પેલે યસ એટલે નાસીપાસ ન થવું હા નાપાસ થાઉં ને તો નાસીપાસ ન થવું ફરીથી હું મારા લેક્ચરમાં એવું કેતો હું છું કે તમારે ઝીરો થાય ક્રિકેટમાં ભલભલાન થાય એમણે રોહિત શર્મા ઝીરોમાં આઉટ થયો એની પહેલા વિરાટ કોહલીને ઝીરો થતા હતા વચ્ચે

હતું સાયન્ટિસ્ટ બનવાનું ડ્રીમ તો તો વાત સાચી યુપીએસસી ની સાયન્ટિસ્ટ્રીઝામ આપેલી એ પણ હતું પણ ત્યાંથી એ અધૂરી રહી ગઈ કહાની એમાં એવું હતું કે યુપીએસસી ની એક્ઝામમાં મારે જયારે ફાઇનલ ને બધી પ્રિપેરેશન કરવાની હતી ત્યારે જ કોલેજના પ્રિન્સિપાલશીપ ની ઓફર આવી એટલે હું થોડું અવઢવમાં હતો પણ મને બે ત્રણ અલગ અલગ જે જેન્યુન શુભેચ્છકો કહેવાય એવા મિત્રોએ કહ્યું કે ભાઈ સરકારી નોકરીનું તમારું ટેમ્પરામેન્ટ નથી અતુલ કરવલ અનિતા કરવલ ત્યારે દંપતી અહીંયા હતું રાજકોટમાં એક પોલીસમાં આઈપીએસ અને બીજા આઈએસ તો એમણે પણ કહેલું કે ભાઈ તમે આર્ટિસ્ટ છો બેઝિકલી તમારો જે નેચર છે એ આર્ટિસ્ટનો છે સરકારમાં તો તમારે સરકારની ડ્યુટી કરવી પડે તેમાં તમારું વ્યક્તિગત ચાલે નહીં તમારે સરકાર જે કે એ બધું કરવું પડે પોસ્ટિંગ કરે જ્યાં પોસ્ટિંગ લેવું પડે તમારે તમે એમ માનીઓ કે એમ કહો કે ભાઈ આજે જ દિવાળી છે હું તો આ પિક્ચર જોવા બેઠો છું તો ફોન આવે તો કલેક્ટરે જતું રહેવું પડે અને કમિશનરે જતું રહેવું પડે તો એ મને ત્યારે સમજાવતા હતા અને મારા એક વડીલ બીજા જે હતા જે ગુરુજન મહેતા સાહેબ જેમની મેં વાત કરી એમણે મને ઘરે આવીને એ વાત સમજાવી કે ભાઈ તમે એ ધ્યાન રાખો અમારે એક બીજા હતા વાલજીભાઈ એ પણ ગુજરી ગયા બાપુજી કહેતા અમે ગેલેક્સી ગ્રુપવાળા

એટલે મને સમજાવવામાં આવ્યું કે તો આવક શરૂ કરી દો બેઠી આવક મળતી હોય તમને પ્રિન્સિપાલ તરીકે તો ચાલુ કરો પછી ભવિષ્યમાં યુપીએસસી ની ઉમર હોય અને તમારે રસ હોય તો ચાન્સ લેજો તો હું ક્લાસરૂમમાં ભણાવવા માટે ત્યાં કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજમાં જોડાતા જોડાતા ત્યાં બધા સરસ મીધું ગુરુજનો તો આ દુનિયામાં રહ્યા નથી આજે બહુ એમને હરક થતો પ્રગતિ કે બધી આનંદ કરે એવા લોકો હતા પણ એમણે દિશાઓ આપી કે ભાઈ આમ નહીં પેલા તમે આ કરો તમે કમાશો જ નહીં એનો પોઈન્ટ સાચો હતો કે તમે ખાલી ઘરે બેસીને વાંચ્યા જ કરવું આખી જિંદગી તો પુસ્તકોના પણ ખર્ચા થશે આજે પપ્પા આપી દે છે કાલ પપ્પાની તબિયત સરખી નહીં રહે એની નોકરી કે એ નહીં હોય આવક નહીં હોય પછી શું કરશો તો લાઇબ્રેરી પણ બનાવી હશે તો તમારે કમાણી કરવી પડશે તો હું આજે શીખ્યો હું એમાંથી એ વાત શીખ્યો કોલેજની નોકરી ભલે છોડી દીધી હોય પણ હું યુવાન મિત્રો જયારે જ્યારે મને આવી રીતે પૂછવા આવે ને તો હું કઉ તમારો ખર્ચો જાતે ઉપાડતા શીખો એક ઉંમર પછી હા બરાબર છે નાના હોય ત્યારે આપણે કઈ ન સ્વાભાવિક પણ આવક હોય પણ એક ઉંમર પછી આમાં પરદેશની નકલ કરવા જેવી છે આપણે કરવાની હોય ત્યાં કરતા નથી ન કરવાની હોય ત્યાં કર્યા કરીએ છીએ બરોબર ફાસ્ટફૂડ ખાવામાં ફોરેન ની નકલ કરીએ છીએ પણ પંક્ચ્યુઅલ રહેવામાં નથી કરતા ટાઈમ સરાવવામાં નથી કરતા તો આમાં નકલ કરવા જેવી છે કે ત્યાં એક સિસ્ટમ છે કે અઢાર ઓગણીસ વર્ષ પછી છોકરા છોકરીઓ પોતાની ફી પૈસા પોતે ઉભા કરે જોબ કરીને એટલે એને કિંમત પણ સમજાય પૈસા ખર્ચો કરતા પહેલા બે વાર વિચાર કરે મારું નિરીક્ષણ છે કે આપણે ગોંડલ હોય બીજા શહેરો હોય આપણા હજી છે ને પેલું ભણતર એટલે ગણિત ચાલે છે અમદાવાદમાં ને વડોદરામાં ચાલે છે પણ ત્યાં બીજા ઓપ્શન્સ વધારે છે અનકન્વેન્શનલ કહી શકાય એવી સ્કૂલો પણ અમુક છે આપણે ત્યાં છે પણ ઓછી છે જે છે એ બધી ભરાઈ જાય તરત એટલે માતા પિતાઓ થોડુંક સમજવાની જરૂર છે કે બાળક તમારી અધૂરી અપેક્ષાઓના ઘોડા નથી એને રેસના ઘોડા બનાવીને તમે કારણ કે ઘોડા જો રેસમાં દોડે પણ ઘોડાને બિચારાને શું મળે એ પહેલા નંબર આવે તો એને ઘાસ ચણા જ ખાવાના છે ઘાસ જ ખાવાનું છે બરાબર એના ઉપર દાવ લગાડનારને પૈસા મળે તો આપણે ત્યાં ઘણી વખત મા બાપ છે એ બાળકને રિમોટ કંટ્રોલથી ચલાવતા થઈ જાય છે અને એને કારણે આ પ્રેશર ઊભું થઈ જાય છે કંઈક બનવાનું જ છે સ્કૂલ એક મોટો બિઝનેસ છે ભલે હું તો એમ કહું છું કે શિક્ષકોને સારા પૈસા મળે જરૂરી છે શાળા જીવન છે એ મફત તો થાય નહીં તમારે ઉત્તમ સુવિધાવાળી સ્કૂલ જોતી હોય તો એ મેન્ટેન કરવી પડે તો હું એમને કહેતો કે મફત ભણાવવું જોઈએ અથવા તો કોઈ ફીઝ ન લેવાય કારણ કે તો ઇકોનોમી પડી ભાંગે શિક્ષકોનો પગાર બંધ થઈ જાય પણ હું એમ ચોક્કસ કઉ છું કે બિઝનેસ ને ખાતર માત્ર ની રેસ ઉભી ન કરવાની હોય માણસનું મૂલ્ય પણ કરવાનું હોય એની ટેલેન્ટ કઈ છે હવે નવી શિક્ષણ નીતિ જે ગવર્મેન્ટ જ બનાવી છે એમાં તો આ બધી વાતો છે ખરી અમલ થાય ત્યારે સાચો પણ એમાં વાતો છે કે ભાઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી નો વધારે મહત્વ આપો ની અંદર જે પ્રતિભા પડી છે એક જ સરખો જવાબ બધા લખી આવે તો બધા સાઠે સાઠ છોકરાઓ એક જ બેકગ્રાઉન્ડના એક જ ટેલેન્ટના તો હોતા નથી છતાં જવાબ તો એક જ સરખો લખે છે કારણ કે ગોખળપટ્ટી કરીશ તો આપણે એને જે એક્ઝામ કહીએ છીએ તો મેમરીની એક્ઝામ છે નોલેજની એક્ઝામ નથી નોલેજની એક્ઝામમાં તો પ્રોજેક્ટ આપવા પડે શિક્ષકોએ થોડાક વધારે ઇન્વોલ્વ થવું પડે તો આ બધા પ્રશ્નો છે હવે જે થોડા વિઝનવાળા છે સંપન્ન છે હોશિયાર છે એ તો રસ્તા કાઢી લે છે જે મોટા શહેરોમાં છે એ પણ પોતાની રીતે પ્રાઇવેટલી એન્ટિટી એવી ઊભી થઈ કરી છે રસ્તા કાઢી લે છે જે નાના શહેરો છે ત્યાં પૈસા છે બરાબર પણ શું કરવું એનું દ્રષ્ટિ નથી એટલે ઇવેન્ચ્યુઅલી શું થાય છે બાળકને બધું કરાવવામાં આવે છે એને હોર્સ રાઈડિંગ શીખવાડો એને ડાન્સ શીખવાડો એને કરાટે શીખવાડો એને વેકેશનની અંદર પણ દસ ક્લાસની અંદર ભરતી કરી દો એને બધું જ વંચાવો એને એને સફળતાના પાઠ શીખવાડો એને ધીરુભાઈ અંબાણીએ બનાવો છે એને સ્વામી વિવેકાનંદ એ બનાવો છે બરાબર નરેન્દ્ર મોદીએ બનાવો છે અને અમિતાભ બચ્ચન બનાવો છે બધું તો માણસ એક સાથે કેવી રીતે થાય પણ મા આવું ટોટલ પેકેજ જોઈએ છે તો એ પોસિબલ નથી સચિન ક્રિકેટ રમતો હોય તો ક્રિકેટમાં જ એક્સપર્ટ થાય ને પછી કઈ સચિન મહાન એક્ટર ન થઈ શકે કે મહાન પોલિટિશિયન ન થઈ શકે તો એ એ આપણે સમજવાની થોડી જરૂર છે થોડી વિવેક બુદ્ધિની જરૂર છે આમાં માતાપિતાઓની કે ભાઈ માર્ક્સ એક લેબલ ચોક્કસ છે એનું એક મહત્વ છે તમારે ફિલ્ટર માટે કે કોણ કયા કોર્સમાં જાય એનું ફિલ્ટર કરવા માટે એક્ઝામનું મહત્વ છે પણ એ જ એક્ઝામના આધારે કોઈને પરમેનન્ટ ટોપર કે લુઝર ન માની લો બિલકુલ એ એક્ઝામના માર્ક્સના પરિણામથી પરમાનન્ટ કોઈ ટોપર કે લુઝર એને ના માનો જો બિલકુલ સાચું વાક્ય છે અને આગળનો સવાલ પણ મારો એ છે કે તમે ઘણા સમય સુધી એક કોલેજમાં પ્રિન્સિપાલ રહ્યા છો આચાર્ય રહ્યા છો તો તમારા મતે શિક્ષણ પદ્ધતિ અત્યારની કેવી છે આમ તો ફેરફાર પણ આવી ગયા છે ઘણા બધા પણ તમે કહ્યું ના કે જ્યારે અમલ થાય ત્યારે સાચું તો શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ હું તો એમ માનું છું કે આપણે જે છે ને સૌથી વધારે મેમરી જેમ હમણાં વાત કરી એનું જ મહત્વ છે એટલે રટ્ટામાર શિક્ષણ છે અને લોકો વાંચે જેને આપણે કહીએ છીએ એ ગોખે છે વાંચતા નથી ગોખે છે ઘણા મેં એવા લોકો જોયા છે કે જેને મોટા લેવલે ગ્રેજ્યુએશન મળી ગયા પછી પણ ફંડામેન્ટલ ક્લિયર ના હોય સાયન્સના કોમર્સના કોઈ પણ એટલે એનું કારણ એ જ છે કે જ્યારે ભણતી વખતે જે ધ્યાન આવવું જોઈએ રોજનું એ નથી આપતા નથી આપતા તો આ બહુ અગત્યની વાત છે અને સમજવા જેવી વાત છે કે શિક્ષણ પદ્ધતિ આપણે નોલેજ ઓરિએન્ટેડ નથી રાખી એક્ઝામ ઓરિયન્ટેડ રાખી છે એટલે એનું ફોકસ છે એ પરીક્ષામાં પાસ થવું એ જ છે તો આદર્શ શિક્ષણ પદ્ધતિ એવી હોય કે જેમાં તમે નિદર્શન ડેમોન્સ્ટ્રેશનથી ભણાવો ડાયલોગથી ભણાવો એક જ વ્યક્તિ બોલ બોલ કરે અને બાકીના બધા ચૂપચાપ આમ રોબોટ ની કરે મોટા ભાગે આપણે ક્લાસરૂમમાં એવું સવાલ પૂછવાની છૂટે નથી હોતી ક્યારેક એવું જોઈએ છે કે વિદ્યાર્થીઓ એટલે બેઠા હોય છેલ્લે નોટ મળે હવે તો નોટ ડિજિટલ થઈ ગઈ પહેલા તો બધું લખાવીને કરવામાં આવતું હવે બધા સીધું ડાઉનલોડ કરી લે છે લેસન વિકીપીડિયા જોઈન કરી લે છે એઆઈ આવી જશે તો કદાચ એઆઈ પાસેથી લેસન કરાવી લેશે પોતાનું ચેટ નું એટલે આ બધું જે ચક્કર ચાલે છે એ જોતા મૌલિકતા ખોવાઈ જશે અત્યારે જે ચાલે છે ને એ તો લાંબા સમય સુધી આમ ટકશે નહીં કારણ કે તો પછી શિક્ષક કરતા ચેટ જીપીટીનું મહત્વ વધી જવાનું એટલે આ પદ્ધતિ જે છે એ તમારે ચિંધ્યું કામ કરવા વાળા માણસો બનાવે છે ટેલેન્ટેડ ઇનોવેટર્સ નથી બનાવતી તો ચિંધ્યું કામ કરવા વાળા માણસો હું સિંગાપોર ગયેલો તો ત્યાં મેં જોયું કે બધા લોકોને હાયર એજ્યુકેશન માટે ધક્કા મારવામાં જ નથી આવતા એ લોકો એવું કરે છે કે આપણે જેને દસમું ધોરણ કહીએ એ લેવલનો એક કટ ઓફ માર્ક રાખ્યો છે એજ ઉપરનો ત્યાંથી આપણે એક જમાનામાં જેને આઈટીઆઈ કહેતા જેમ ઓલા મીટર સોલ્ડરિંગ ને વાયરિંગ ને એના કોર્સ બધા કરતા હોય આપણે મત માનતા કે આ બધું આવું છે મજૂરી કામવાળા કોર્સ હોય મિકેનિક ના કોર્સ હોય બધા આઈટીઆઈ માં થાય સિંગાપોર વાળા એવું શિક્ષણ વિકસાવી છે કે બધા બાળકોને બધું તો ન આવડે બધા કઈ અબ્દુલ કલામ ન થઈ જાય બધા કઈ નરેન્દ્ર મોદી ન થઈ જાય તો એને પણ કંઈક તો કરશે ને જીવનમાં ધારો કે પાણીની ટાંકી કે પાઇપ રિપેર કરશે એને એ ફાવે જશે કે કેસ કરતન કરશે વાળ કપાવશે કે બ્યુટિશિયનનું કામ કરશે બરાબર કે કોઈ રંગોળી કરશે કોઈ પોતાની રીતે તો બધા કરે જ છે આપણે ત્યાં કોઈ સમોસા તળશે હવે એ લોકો એના પણ કોર્સ ડિઝાઇન કર્યા છે નાના નાના સર્ટિફિકેટ કોર્સ જેવા અને દસમા ધોરણથી ફિલ્ટર કરી નાખે ઓકે આપણે દસમું ધોરણ તો સમજવા માટે કહું છું પણ એમાંય ફિલ્ટર કરી નાખે કે હવે અહીંથી આ આ વ્યક્તિએ બહુ જાજુ ભણવાની જરૂર નથી એને જીવનમાં ઉપાર્જન એટલે પૈસા કમાવા માટે અને સફળ થવા માટે બેઝિક જીલી લીધું છે હવે એને કોઈ કોર્સ કરાવો નહીં કે એને પરાણે પરાણે છે માસ્ટર્સ લગી ધક્કા મારે રાખો જે પછી આપણે ત્યાં ઘણા લોકો તો માસ્ટર્સ કરીને છેલ્લે કંકોત્રી છપાવવાની ઉંમર આવે ત્યારે પપ્પાને બિઝનેસમાં બેસી જાય છે એટલે એકચ્યુઅલી તો એનો ઉપયોગ કરતા નથી કઈ કે જ્ઞાન લીધું એનું ખાલી ડિગ્રી કંકોત્રીમાં છપાવવા પૂરતી હોય છે કે ભાઈ અમે આ છોકરો છોકરી હોય તો લગ્ન વખતે કે કોઈકને કહી શકે કે હું તો આટલું ભણેલી ભણેલો છું

એક આપણે ફોટો ટીંગાડવો હોય ને દિવાળી ઉપર દિવાલ ઉપર તો બે જણા જોઈએ એક નીચે ઉભા ઉભા કે આ ત્રાસો છે જમણી બાજુ કરો ડાબી બાજુ કરો બીજો ખીલી મારે ઉપર ચડીને તો ચંદ્રયાન અહીં બેઠા બેઠા કેમ પહોંચી ગયું એની નિર્ધારિત જગ્યાએ ત્યાં કલન ગણિત આવે ત્યાં ત્રિકોણ આવે તો પહેલા ચંદ્રયાન વાત કરો પહેલા રોપવે વાત કરો અને પછી તમે જો ત્રિકોણ વાત કરો તો વિદ્યાર્થીને સમજાય તો આપણે ઊંધું કરીએ છીએ વ્યાખ્યા ગોખાવી દઈએ છીએ ઉપયોગ બતાવતા જ નથી ખબર નથી પૂર્ણ આંતરિક પરાવર્તન એવું તમે કહો તો એ તમને ખબર પડે કે પેન્સિલ તમે પાણીના ભરેલા કાચના પાત્રમાં રાખો તો પેન્સિલ વાંકી દેખાય હવે એનું શું કરવાનું ચાલો વાંકી દેખાય તો હવે શું તો એ ખબર હોવી જોઈએ ને તો ઘણી એવી વસ્તુઓ છે કે જેના કોન્સેપ્ટ આપણે ગોખાવી દઈએ છીએ પણ એનો અનુભવ કરાવતા નથી શિક્ષણમાં અનુભવ કરાવવો પડે બિલકુલ અત્યારે અમે આ એ જ વિચારીએ છીએ આટલા વર્ષે કે સાઈન થીટા ભણ્યા છીએ અમે પણ હવે અત્યારે અમને ક્યાં કામ લાગે છે ગ્રેજ્યુએટ થયેલા બધા લોકો એ જ વિચારતા હોય છે કે આ ક્યાં અમને ઉપયોગ થવાનો છે બિલકુલ સાચી વાત કીધી તમે સર બીજો એક સવાલ હું એ પૂછવા માંગીશ થોડો આ બધાથી એવા અલગ થાય છે કારણ કે અમારા જેવા ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર છે કે જે તમને ડેઇલી સોશિયલ મીડિયા પર જોતા હોય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમારા વિડીયો કે તમારો બ્લોગ લખેલો હોય તમારી પોસ્ટ લખેલી હોય એ તો વાંચીએ જ નીચે સ્પેશિયલી કમેન્ટ સેક્શનમાં જાય તમારા કમેન્ટ હું તો હું રબુજીને બધા જવાબ આપતો હું હંમેશા એમાં કૃષ્ણને ફોલો કરું છું એટલે કૃષ્ણ શિશુપાલને સુદર્શન આપે અને ગોપીઓને વાસુરી આપે એટલે હું એમ કહું કે ભાઈ ગોપીઓની સંખ્યા વધારે જ હતી કૃષ્ણ જીવનમાં શિશુપાલ જેવા તો બે ચાર હતા તો એમાં એને સુદર્શન આપ્યું હોય એટલે ત્યાં પણ હું કેવું કરું છું કે ભાઈ આ આપણે બધાએ સમજવાની જરૂર છે સોશિયલ નેટવર્ક અચાનક આપણે ત્યાં આવી ગયું એની કોઈ સિસ્ટમ નથી કોઈ પાંચ માર્ક ની ટૂંકનો તો ક્યાંય આવતી નથી સોશિયલ લેટર ઉપર બિહેવિયર કેમ કરવું એટલે લોકો છે ને એમાં મન ફાવે એમ મળે આ જ વ્યક્તિઓ તમને રૂબરૂ મળે તો આવી રીતે નથી બોલતા બિંગ એ ફિમેલ ધારો કે તમારા વોલ ઉપર કોઈ કોમેન્ટ કરી જાય તો એ ત્યાં પોતે હિડન છે પોતે છુપાયેલા છે એટલે કોમેન્ટ કરી જાય એ જ વ્યક્તિ તમારી સામે ઉભો હોય તો એવી કોમેન્ટ ન કરે આવું પુરુષો નહીં થાય છે સ્ત્રીઓ નહીં થાય છે એટલે હું એમ કઉ છું કે જવાબ દેતા શીખો આજે તમે જવાબ નહી આપો તો આ લોકો બધા ઘરે આવી જશે કેમ સરકાર સરકાર ઉપર ચડી ગયા એમ નાખશે તમારે આમ કેવાનું તમારી હેરસ્ટાઇલ આવી રાખવાની આવા ચશ્મા નહીં પહેરવાના આવી ઘડિયાળ નહીં પહેરવાની આવા કપડા નહીં પહેરવાના આવી ગાડી નહીં રાખવાની કારણ કે બધાને ઓપિનિયન છે એની પાસે કંઈ છે જ નહીં જે લોકો પાસે બે રૂપિયા ખિસ્સામાં નથી પડ્યા એ લોકોએ બીજા કઈ કયું પિક્ચર જોવું કે નક્કી કરે

તો પછી તમે ટ્રાવેલિંગ ટ્રાવેલિંગમાં કઈક તમે સાયકોલોજીકલી રિલેક્સ રહેવા માટે શું કરો કેટલાક વિડીયો જુઓ બરાબર પુસ્તકો તો હું વાંચતો જાઉં છું એટલે ક્યારેક ક્યારેક એક રીતે આ સ્ટ્રેસ નું કામ પણ કરે પેલા ફુગા ફોડવા આપણે જાતા મેળામાં રંગબેરંગી ફુગા બધા બંદૂક ફોડી નાના હતા બરાબર તો મજા શું આવે એમ આમ તો પૈસા નહીં દેવાના હોય પણ ફૂગા ફૂટે એની મજા છે એમ મજા આવે બિલકુલ બિલકુલ આજે આપણી પાસે થોડો સમય ઓછો છે કારણ કે સર ઓલરેડી સ્પીચ આપવા માટે જવું છે બધા ગેસ્ટ એમની રાહ જોઈ રહ્યા છે એટલે આપણે પોડકાસ્ટને અહીંયા એન્ડ કરીએ એન્ડ કરીએ પહેલાં એક રેપિડ ફાયર રાઉન્ડ છે તમારી સાથે પાંચ ક્વેશ્ચન છે આપણે ફટાફટ એક રેપિડ ફાયર જવાબ આપી દઉં યસ તમારા વિશે થોડી ડિટેલમાં ખબર પડશે આમાં બીચ કે માઉન્ટેન કયું પ્રેફર કરું बीच के माउंटेन बीच बीच ओके अ परफेक्ट डिनर नाइट के घरे પોતાના ઘરે પલાઠીવાડી નીચે બેસીને જમવું પોતાના ઘરે જમવું ઓકે ત્યાર બાદ સનસેટ કે સનરાઈઝ સનસેટ સનસેટ ઓકે રાઇટિંગ કે રીડિંગ આર્ટ ઓફ ક્વેશ્ચન છે રાઇટિંગ કે રીડિંગ હું તો બે રોજ કરું છું એટલે

બિલકુલ સો દેટ્સ ઇટ અહીંયા રેપિડ ફાયર રાઉન્ડનો પણ એન્ડ થાય છે અને આપણા આ સરસ મજાના પોડકાસ્ટ નો પણ એન્ડ થાય છે થેન્ક યુ સો મચ સર તમે અમારી સાથે જોડાય આટલો સમય આપ્યો અને પડી સરસ અમારે દિલીપભાઈ અને આજે તો દિલીપભાઈને કારણે દર વખતે નવા નવા મિત્રોનો પરિચય થાય આજે તમારો પરિચય થયો એટલે મજા પડી સરસ સવાલ તમે પૂછ્યા અને વાતો કરવાનો આનંદ થયો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડવા માટે આઈ હોપ કે મોરબીના જેટલા પણ લોકો મોરબીની બહારના પણ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અમને કંઈક આમાંથી નવું જાણવા અને નવું શીખવા મળ્યું થેન્ક યુ સો મચ થેન્ક યુ